नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 भाग 1 चैप्टर नंबर 1 अत्यार सुधीनी अंदर आपणे 1 थी ने 5 प्रश्नों जोया। सौथी पहला नामनो इतिहास जणावो, बीजो प्रश्न हतो नामनो अर्थ अने लक्षणो, त्रीजो प्रश्न हतो नामना उद्देश्यो अथवा तो हेतु, चौथो प्रश्न हतो नामना फायदाओ, पांचमो प्रश्न हतो नामना गैरफायदाओ एटले के मर्यादाओ, अने छठा प्रश्ननी आपणे शरूआत करी गया लेक्चर नी अंदर हिसाबी पद्धतिना पारिभाषिक शब्दों समझाओ। हवे हिसाबी पद्धतिनी अंदर एटले के नामानी अंदर तेना पारिभाषिक शब्दों, अमुक जे शब्दों आवे छे तेनो अर्थ आपणने ख्याल न होय तो सौथी पहेला आपणे तेना पारिभाषिक शब्दों विशे समझवानुं छे। तो गया लेक्चर नी अंदर पहेलो पारिभाषिक शब्द आपणे समझ्या धंधाकीय व्यवहारो। धंधाकीय व्यवहारो एटले शुं थातुं हतुं? ज्यारे बे अथवा तो बे थी वधारे व्यक्तिओ साथे चीज वस्तु के सेवाना बदलामां नाणानी लेवड़ देवड़ थाय त्यारे तेवा व्यवहारने धंधाकीय व्यवहार कहेता हता। एटले के आपणे कोईनी पासेथी चीज वस्तु के सेवा लई अने सामे पैसानी लेवड़ देवड़ करीए એને આપણે નાણા ધંધાકીય વ્યવહારો તરીકે ઓળખવામાં આવતા હતા। ધંધાકીય વ્યવહારોને જોવા જઈએ તો તેના બે પ્રકાર છે। સૌથી પહેલો પ્રકાર રોકડ વ્યવહાર છે। રોકડ વ્યવહારનો અર્થ શું થાય? કે આપણે કોઈની પાસેથી ચીજ વસ્તુ કે સેવા લઈ અને પૈસાની ચૂકવણી, નાણાંની ચૂકવણી કે વસૂલાત ત્યારે ને ત્યારે જ કરવામાં આવે તેને રોકડ વ્યવહાર કહેવાય। ઉધાર કે શાખના વ્યવહારનો અર્થ શું થાય છે? આપણે ચીજ વસ્તુ કે સેવાના બદલામાં નાણાંની ચૂકવણી ભવિષ્ય પર મુલતવી રાખવામાં આવે તેવા વ્યવહારને ઉધાર કે શાખના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે આજે બીજો પારિભાષિક શબ્દ જોઈશું। તો પારિભાષિક શબ્દ નંબર 2 બનાવ, બનાવ છે એને ઇંગ્લિશમાં ઇવેન્ટ કહે છે। બનાવ એટલે શું? બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે। ઘટના એટલે શું કહેવાય? કે કોઈ પણ વસ્તુ આપણી સાથે બને એને ઘટના તરીકે ઓળખવામાં આવે છે। ધંધાની અંદર દિવસ દરમિયાન કાંઈ પણ આપણી સાથે વ્યવહાર થાય કે કાંઈ પણ વસ્તુ બને તેને ઘટના તરીકે ઓળખવામાં આવે છે। બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ, વ્યવહારમાંથી આપણે જે પરિસ્થિતિ ઉદ્ભવેલ હોય એને બનાવ તરીકે ઓળખવામાં આવે છે। અથવા પરિણામ, પરિણામને પણ બનાવ તરીકે ઓળખવામાં છે। દાખલા તરીકે શ્રી રજનીકાંતને રૂપિયા 3000નો માલ વેચ્યો। હવે બનાવનો અર્થ એવો થાય છે કે આપણે આપણી સાથે ધંધાના વ્યવહારોની અંદર દિવસ દરમિયાન જે કાંઈ પણ વસ્તુ આપણી સાથે બનેલી હોય તેને ઘટના સ્વરૂપે ઓળખવામાં આવે છે, તેને બનાવ સ્વરૂપે ઓળખવામાં આવે છે। તે બનાવ માંથી આપણને જે પરિસ્થિતિ ઉદ્ભવતી હોય અથવા તો તેનું પરિણામ જે પણ આવતું હોય તેને બનાવ તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા એક ઉદાહરણ આપેલું છે, રજનીકાંત વ્યક્તિનું નામ છે। નામાની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે માન આપવામાં આવે છે, એટલા માટે આગળ આપણે શ્રી લગાડ્યું છે। શ્રી રજનીકાંતને રૂપિયા 3000નો માલ વેચ્યો, રજનીકાંતભાઈને આપણે 3000નો માલ વેચી છે, તો એ એક બનાવ થયો। આપણે રજનીકાંતભાઈને માલ વેચ્યો એ બનાવ સ્વરૂપે ઓળખવામાં આવે છે। તો બનાવ એ ઘટનામાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ હોય અથવા તો પરિણામ હોય, બેમાંથી ગમે તે પણ હોઈ શકે છે, તો એને આપણે બનાવ કહેવામાં આવે છે। ટૂંકમાં બનાવ એટલે શું થાય? કે આપણી સાથે ધંધાની અંદર જે કાંઈ પણ વ્યવહાર થાય છે, જે કાંઈ પણ વ્યવહાર આપણે કરીએ છીએ તેને બનાવ તરીકે ઓળખવામાં આવે છે। હવે ત્રીજો પારિભાષિક શબ્દ મૂડી, મૂડીને ઇંગ્લિશમાં આપણે કેપિટલ કહીએ છીએ। ધંધાનો માલિક ધંધો શરૂ કરવા કે ધંધાનો વિકાસ કરવા પોતાની અંગત રોકડ, માલ કે મિલકત ધંધામાં લાવે તો તેને મૂડી કહે છે। મૂડીનો અર્થ શું થાય છે? તો મૂડીનો અર્થ એવો થાય છે કે ધંધાનો માલિક, હવે સૌથી પહેલાં ધંધો શબ્દો આવે એટલે આપણને ખ્યાલ જ હોય કે ભાઈ એમાં આપણે પૈસાનું રોકાણ કરવું જોઈએ, એમાં વસ્તુ જોઈએ, આપણે કોઈ પણ મિલકત જોઈએ, એટલે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા, ધંધાની શરૂઆત કરવા, ધંધામાં શું લઈ આવશે? ધંધાની શરૂઆત કરવા એ ધંધામાં રોકડા એટલે કે પૈસા લઈ આવશે,
માલ પણ લઈ આવશે કે મિલકત ધંધામાં લાવે તેને મૂડી કહે છે. ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધામાં જે કાંઈ પણ લઈ આવે શું લાવી શકે? તો કે રોકડા રૂપિયા હોય તો ભલે, માલ હોય તોય ભલે, કે મિલકત હોય તોય ભલે, ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ પણ લઈ આવે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ધંધો શરૂ કર્યા પછી પણ આપણે ધંધામાં વિકાસ કરવાની જરૂર હોય તો વિકાસ માટે પણ પછી રોકડા પૈસા લાવી શકે, માલ લાવી શકે, મિલકત લાવી શકે. એટલા માટે જ અહીંયા કીધું છે કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા અથવા તો ધંધાનો વિકાસ કરવા પોતાની અંગત રોકડ, માલ કે મિલકત ધંધામાં લાવે તો તેને મૂડી કહે છે. આનો અર્થ એવો થાય છે કે ધંધાનો માલિક ધંધાની અંદર જે કાંઈ પણ વસ્તુ લઈ આવે, ધંધાનો માલિક ધંધાની અંદર જે કાંઈ પણ વસ્તુ લઈ આવે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. અમે એક એક્ઝામ્પલ આપ્યું છે. માલિકનું નામ છે છગનભાઈ, પણ એની આગળ આપણે શ્રી લગાડેલું છે. આપણે હમણાં જ વાત કરેલી હતી તે મુજબ કે કોઈ પણ વ્યક્તિ હોય એને ધંધાની અંદર આપણે શું આપવાનું હોય છે? માન આપવાનું હોય છે. એટલે છગનભાઈની આગળ આપણે કયો શબ્દ લગાડ્યો છે? શ્રી. માલિક શ્રી છગનભાઈ રોકડા રૂપિયા 1000 ધંધામાં લાવ્યા. છગનભાઈ છે એ માલિક છે, પોતાનો ધંધો ચલાવે છે અને એને ધંધાની અંદર 1000 રૂપિયાની જરૂર પડી તો એ 1000 રૂપિયા છે એ ધંધાની અંદર લઈ આવે છે તો તેને શું કહેવામાં આવે છે? મૂડી. એટલે ધંધાનો માલિક ધંધાની અંદર જે કાંઈ પણ લઈ આવે, જે કાંઈ પણ એટલે શું, રોકડા લઈ આવે તોય ભલે, માલ લઈ આવે તોય ભલે, કે મિલકત લઈ આવે તોય ભલે, જે કાંઈ પણ લઈ આવે તેને શું કહેવામાં આવે છે? તો તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે મૂડીનું આપણે સૂત્ર જોઈશું. મૂડીનું સૂત્ર આપેલું છે, મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકતનો અર્થ શું થાય છે? કે ધંધાના માલિક પાસે કેટલી મિલકત છે. અને કુલ દેવાનો અર્થ શું થાય છે? કે ધંધાના માલિકે કુલ કેટલા રૂપિયા દેવાના છે. દેવાના એટલે કઈ રીતે હોઈ શકે? તો દેવાના એટલે આપણે કોઈની પાસેથી કેટલા રૂપિયાની લોન લીધેલી છે, કોઈની પાસેથી કેટલા રૂપિયાની ઉધારમાં વસ્તુ લીધેલી છે, તો એને આપણે દેવા તરીકે ઓળખવામાં આવે છે. અને મિલકત એટલે શું થાય? કે આપણી પોતાની હોય એને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, એની પાસે 30 લાખની મિલકત છે, એની પાસે 30 લાખની મિલકત છે, એમાંથી એને કોઈની પાસેથી લોન લીધી છે 10 લાખની, ઉધારમાં માલ લીધો છે 15 લાખનો, એટલે કે 30 લાખમાંથી 10 લાખની લોન અને 15 લાખનો ઉધારમાં માલ માઇનસ કરી નાખીએ એટલે ધંધાના માલિકની મૂડી 5 લાખ આવશે. 30 લાખમાંથી 10 લાખની લોન અને 15 લાખના ઉધારમાં માલ લીધેલો તો તે બાદ કરી નાખીએ, માઇનસ કરી નાખીએ તો તે ધંધાની માલિકની મૂડી આવશે. એટલે કે 30 લાખમાંથી 25 લાખ માઇનસ કરીએ એટલે ધંધાના માલિકની મૂડી 5 લાખ ગણાશે. તો આ હતું ત્રીજો પારિભાષિક શબ્દ મૂડી. હવે એના પછીનો પારિભાષિક વિશે સમજશું. એના પછીનો પારિભાષિક શબ્દ છે ઉપાડ. ઉપાડને ઇંગ્લિશમાં ડ્રોઈંગ્સ કહેવાય છે. હવે ઉપાડ એટલે શું? ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ, માલ કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ કહે છે. ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે, પોતાના અંગત વપરાશ માટે એટલે પોતાના ઉપયોગ માટે ધંધામાંથી રોકડ, રોકડ એટલે પૈસા, માલ એટલે ચીજવસ્તુ. હવે એકાઉન્ટની ભાષામાં માલ એટલે શું કહેવાય? માલનો અર્થ એવો થાય છે કે તમે જેનો ધંધો કરતા હોય તેને માલ તરીકે ઓળખવામાં આવે છે. કરિયાણાનો વેપારી હોય તો એના માટે કરિયાણું માલ કહેવાય. હવે ફર્નિચરનો વેપારી હોય તો એના માટે ફર્નિચર માલ કહેવાય. એટલે માલનો અર્થ શું થાય છે? કે માલનો અર્થ એવો થાય છે કે તમે જેનો ધંધો કરતા હોય તેને માલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ધંધાનો માલિક પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી રોકડા એટલે કે પૈસા લઈ જાય, માલ એટલે કે ચીજ વસ્તુ કાંઈ જોતી હોય તે લઈ જાય, કે મિલકત લઈ જાય. મિલકત એટલે શું આવે? ભાઈ એની અંદર આપણા જે કાંઈ વાહન હોય, જમીન હોય, મકાન હોય, બધું મિલકતની અંદર આવે. રોકડ, માલ કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ કહે છે. હવે મૂડીની વ્યાખ્યા શું હતી? મૂડી શબ્દ શું કહેતો હતો? કે ધંધાનો માલિક ધંધાની અંદર લઈ આવતો હતો. મૂડીમાં શું થતું હતું? ધંધાનો માલિક ધંધાની અંદર લઈ આવતો હતો.
ત્યારે ઉપાડામાં શું થાય છે, ધંધાનો માલિક ધંધામાંથી લઈ જશે. મૂડી અને ઉપાડ બંને એકબીજાના વિરોધી છે. મૂડીની અંદર ધંધાનો માલિક ધંધામાં લઈ આવતો હતો, જ્યારે ઉપાડની અંદર શું થાય છે, ધંધાનો માલિક ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે લઈ જાય છે. હવે એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે માલિક શ્રી અવનીબેન, હવે અવનીબેન છે એની આગળ પણ શ્રી લગાડવાનું. અહીંયા કોઈ લેડીઝનું નામ હોય કે જેન્ટ્સનું નામ હોય, બધાની આગળ શ્રી લગાડવાનું. ત્યાં આપણે શ્રીમતી કે એવું કંઈ લગાડવાની જરૂર નથી. એટલે માલિક શ્રી અવનીબેન ધંધામાંથી અંગત વપરાશ માટે રૂપિયા 1000 માલ અને રૂપિયા 500 રોકડા લઈ ગયા. હવે અવનીબેન નામના માલિક છે એને પોતાના ઉપયોગ માટે, પોતાના અંગત ઉપયોગ માટે માલની જરૂર પડી, તો એ તેના ધંધામાંથી લઈ જશે 1000 રૂપિયાનો માલ. પૈસાની જરૂર પડી તો તે ધંધામાંથી ઉપાડશે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે ટીવીનો શોરૂમ છે ને આપણા જ ઘરની અંદર આપણે ટીવીની જરૂરિયાત પડે છે, તો આપણે ક્યાંથી લેવાના છીએ ટીવી? તો આપણા જ શોરૂમમાંથી લેવાના છીએ ને, તો આપણા શોરૂમમાંથી લેશું. તો આપણે આપણા શોરૂમમાંથી લીધું તો એને શું કર્યું કહેવાય, ઉપાડ કર્યો કહેવાય. કારણ કે આપણે પૈસા તો મૂકવાના નથી, પૈસા તો આપવાના નથી. એટલે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી કાંઈ પણ લઈ જાય એને શું કહેવામાં આવે છે, તો એને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. તો ધંધામાંથી ધંધાનો માલિક શું ઉપાડી શકે, રોકડા પૈસા પણ ઉપાડી શકે, ધંધામાંથી માલ પણ લઈ શકે અને ધંધામાંથી મિલકત પણ લઈ શકે. જ્યારે મૂડીની અંદર શું હતું, ધંધાનો માલિક ધંધામાં લઈ આવતો હતો. અહીંયા આપણે વિચારવાનું છે માત્ર ધંધાનું. મૂડીની અંદર શું થતું, ધંધાનો માલિક ધંધાની અંદર લઈ આવતો હતો. જ્યારે ઉપાડની અંદર શું થાય છે કે ધંધાનો માલિક ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે લઈ જાય છે. એટલે મૂડી અને ઉપાડ બંને એકબીજાના વિરોધી છે. તો આપણે અત્યાર સુધીની અંદર 4 પારિભાષિક શબ્દ પૂરા કર્યા. સૌથી પહેલા ધંધાકીય વ્યવહાર, બીજો આપણે પૂરો કર્યો બનાવ, ત્રીજો આપણે પૂરો કર્યો મૂડી, અને ચોથો પૂરો કર્યો ઉપાડ. તો આ ચારે ચાર પારિભાષિક શબ્દો આપણે ફેરબુકની અંદર લખી નાખવાના છે અને સાથે સાથે આપણે વાંચવાના પણ છે. પારિભાષિક શબ્દો તમારે સાથે સાથે લખવાની સાથે વાંચવાના પણ રહેશે.